જ્યાં હોવી જોઈએ સ્વચ્છતા તે બની ગયું છે ગંદકીનું ધામ. બીમારી દૂર કરવાના સ્થળે જ છે મચ્છરોના ઉપદ્રવનું સ્થાન. અહીં જોવા મળે છે દારૂની બોટલ અને પાન મસાલાની પડીકીઓ. બસ ગંદકી જ છે અમદાવાદના બેદરકાર પ્રશાસન સંચાલિત સોલા સિવિલ હોસ્પિટલની ઓળખ. આ એ સ્થળ છે જ્યાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, પરંતુ અહીંના સત્તાધીશોને જાણે તેમની પડી જ ન હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે અહીં પાણીની અને ગટરની અનેક પાઇપ્સ લીકેજ થાય છે, જેનાથી પાણી ભરાઈ જાય છે અને ગંદકી થાય છે, જ્યાંથી ઉદ્ભવે છે બીમાર કરનાર મચ્છર. હોસ્પિટલમાં દર્દીઓ સાજા થવાની આશા સાથે આવતા હોય છે. સોલા સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો છે કે જ્યાં ખુલ્લામાં જ ડ્રેનેજ તેમજ અન્ય પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક બે નહીં, સંખ્યાબંધ જગ્યા પર આ જ સ્થિતિ જોવા મળી રહી છે. ઉભરાતા પાણીના કારણે છલોછલ ખાબોચિયા અનેક જગ્યાઓ પર જોવા મળી રહ્યા છે, પરંતુ કોઈપણ પ્રકારે તેની સફાઈ કે તેના નિરાકરણ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. મહદઅંશે આ મહિનાઓથી આ જ પ્રકારે પાણી ભરાતું આવ્યું છે, પરંતુ કોર્પોરેશન એક તરફ જે નવી ઇમારતો બનતી હોય, બિલ્ડિંગો બનતા હોય, ત્યાં દંડવાની કાર્યવાહી કરતું હોય છે, પેનલ્ટી કરતું હોય છે, તગડી રકમની વસૂલાત કરવામાં આવતી હોય છે, પરંતુ તેમ છતાં જ્યારે સરકારી હોસ્પિટલોમાં આ પ્રકારના દ્રશ્યો હોય, આ પ્રકારના દ્રશ્યોના કારણે જે દર્દીઓ તેમજ જે અહીં રહેતા તબીબો છે તેને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે. કારણ કે જ્યાં આ પાણી ભરાય છે, પાણી ઉભરાય છે, તે જ જગ્યા પર ઓપરેશન થિયેટર છે અને ટ્રોમા સેન્ટર આવેલું છે કે જ્યાં મોટી સંખ્યામાં દર્દીઓ તેમજ તબીબો 24 કલાક રહેતા હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારે કોર્પોરેશન આ બાબતને ગંભીરતાથી લેતું નથી અને આ બાબતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી. આ દ્રશ્યો જ સોલા સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની પોલ ખોલી રહ્યા છે. આ દ્રશ્યો જ સત્તાધીશોને લપડાક મારી રહ્યા છે. આ દ્રશ્યો જ બોલે છે કે પ્રશાસન કેટલી બેદરકારી દાખવે છે. જ્યારે આ અંગે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને પૂછવામાં આવ્યું તો તેમણે શું કહ્યું તે પણ સાંભળો. ચોમાસાના લીધે જે લીકેજને થોડું હોય છે, સ્ટોર્મ વોટરનું જે ડ્રેનેજ થવું જોઈએ, એ ગટરો પણ આપણે સાફ કરાવીને પીઆઈયુને કહીને એ પણ છેકથી માંડીને બધું સાફ કરાવ્યું, પણ વરસાદ જે વોટર લોગિંગ થાય છે એના લીધે પાણીનો થોડો ભરાવો થાય છે, એટલે એ કામગીરી આપણી ચાલુ જ છે. પીઆઈયુને પણ કહ્યું છે ગટરો ફરી ખોલાવીને જરૂર પડે તો બીજી સ્ટોર્મ વોટર ગટર એડ કરીને ડ્રેનેજ પૂરતું થઈ જાય તો એ ઓવરફ્લો ના થાય, એટલે એ થોડું કામગીરી બાકી છે થશે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તો દાવો કરી રહ્યા છે કે તેઓ ટૂંક સમયમાં જ સમસ્યાનો ઉકેલ લાવી દેશે, પરંતુ સવાલ એ છે કે તેઓ અત્યાર સુધી શું કરતા હતા, અત્યાર સુધી કેમ કામગીરી ન કરવામાં આવી. જે કોર્પોરેશન બીજાને સ્વચ્છતાના સંદેશ પાઠવે છે તેમને સોલા સિવિલની ગંદકી કેમ નથી દેખાતી. જે કોર્પોરેશન બીજા પાસેથી ગંદકીના નામે દંડ વસૂલે છે તેઓ સોલા સિવિલના સત્તાધીશોને કેમ કંઈ કહેતા નથી. સૌથી મોટો સવાલ તો એ છે કે હવે આ સિવિલ હોસ્પિટલ ક્યારે સ્વચ્છ થશે. જિગ્નેશ પટેલ, TV9, અમદાવાદ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.